हेलो बच्चा वर्ल्डी, गुड आफ्टरनून ऑल ऑफ यू। बेतवाणी सारा बदाना। चलो लास्ट टाइम आपणे आ दाखलो गणो तो बराबर। पछी आ दाखलामां मैं तमने कीधुं तो आ पदार्थनो वेग केटलो होय, वी टू बराबर 5 मीटर पर सेकंड। એટલે આ નીચે આવતો હશે તો આ ઉપર જતો હશે, આનો વેગ કેટલો? આપણે બેના પ્રવેગ ગોતતા હતા, વેગ ગોતવાનો કીધો છે। સિમ્પલ, સો સિમ્પલ। વેગ બોલો કેટલો થાય, કઈ ફોર્મ્યુલા આવે? તણાવ અને સ્થાનાંતર, તણાવ અને વેગ કે તણાવ અને પ્રવેગ? વેગ કીધું છે એટલે તણાવ અને વેગ। ચાલો સિગ્મા ટી ડોટ વી બરાબર 0। ચાલો બીજો પદાર્થ છે બરોબર, એના માટે ટી ટુ ડોટ વી ટુ પ્લસ પહેલા પદાર્થ માટે ટી વન ડોટ વી વન। સિગ્મા એટલે જેટલી સિસ્ટમ હોય, આમાં બે બ્લોક છે એટલે બે પદાર્થ, ત્રણ બ્લોક હોય તો ત્રણ પદ આવશે, જેટલું હોય એ રીતે જોશું આપણે। ચાલો ટી ટુ એટલે બીજા બ્લોકનું તણાવ ટી, વી ટુ એટલે બીજા બ્લોકનો વેગ કેટલો? 5। પણ ટી ઉપર વી નીચે એટલે 180 નો ખૂણો, એટલે ડોટ પ્રોડક્ટ થાય માઇનસ। સમજાણું? પહેલા બ્લોકનું તણાવ ઉપરની બાજુ બે દોરી ખેંચે છે એટલે ટુ ટી, આ બ્લોક નીચે આવ્યો આ ઉપર જશે રેડી, એટલે એનો વેગ કેટલો? વી વન, અને આ પોઝિટિવ। સમજાય છે? કારણ કે બે એક જ દિશામાં છે એટલે ડોટ પ્રોડક્ટ કોસ 0 એટલે 1 થાય, બસ મળી ગયું। અને પેલી બાજુ ટપાડો તો ટુ ટી વી વન બરાબર 5 ટી, ટી ટી ઉડી ગયા તો વી વન બરાબર 2 નીચે, 5 ના છેદમાં 2 એટલે 2.5 મીટર પર સેકન્ડ। પહેલો બ્લોક ઉપરની બાજુ કેટલા વેગથી જતો હશે? 2.5 મીટર પર સેકન્ડ। સાવ સહેલું છે કે તે સૂત્ર ઉપરથી સાવ સહેલું છે, આનો વેગ આવ્યો ને આનો વેગ આપણે ગોતવાનો તો ઇઝી છે સાવ, બાકી રિયલ મેથડમાં કરો તો બહુ લાંબી ના થઈ જશો। ઓકે બચ્ચા બાલ્ટી, ચાલો આગળ 15મો દાખલો, પુલીના પ્રોબ્લેમનો 4થો લેક્ચર છે આ। આટલું કરી દઉં એટલે મોર દેન ઇનફ, ક્યાંય અટકશો નહીં મારા બાળકો, મારા છોકરાઓ ક્યાંય નહીં અટકે। પછી તમને એપ્લાય કરતા આવડવું જોઈએ, હું તમને કરાવી દઉં, આની પ્રેક્ટિસ કરો, પછી તમને કઈ જગ્યાએ કેવી રીતે એપ્લાય કરવું તમને ખબર પડવી જોઈએ। ચાલો પંદરમો, એક ટેબલ છે રેડી, ટેબલ ઉપર એક આ પદાર્થ એ, પદાર્થ બી, આ રીતે આપેલું છે। ચાલો પછી શું કીધું છે? બી પદાર્થ છે એનું દળ આપ્યું છે 2 કિલો, એ પદાર્થનું દળ છે 1 કિલો, આનું દળ 1 કિલો, આનું દળ 2 કિલો।
ચાલો આ પદાર્થ આમ નીચે એટલું જેટલા પ્રવેગથી જાય છે, હવે આમ નીચે ખેંચાશે એટલે આમ જશે, એટલે આ બાજુ એ વન જેટલા પ્રવેગથી જશે. તમારે શું કરવાનું છે? બેના પ્રવેગ ગોતવાના છે. શું કરવાનું છે? બેના પ્રવેગ. આ પુલી છે ફિક્સ, આ મૂવેબલ છે, કારણ કે આમ ખેંચાશે એટલે આ આમ ખેંચાશે. ચાલો આ પદાર્થ માટે દોરી ઉપર એટલે ટેન્શન ઉપર, આના માટે બે દોરી આમ એટલે આ ટી આમ આ ટી એ આમ. પેલા સમજાય છે કે નહીં? આ પદાર્થ માટે આ પુલી, એનું ટેન્શન આમ, આનું ટેન્શન એ આમ, આના માટે દોરી ઉપર. તો પહેલાં તો મારે એ જોવું પડે કે બેના પ્રવેગ સરખા હશે કે નહીં. ચાલો તો તણાવ અને પ્રવેગ વચ્ચેનો રિલેશન, સિગ્મા ટી ડોટ એ બરાબર ઝીરો. આનો પ્રવેગ દાખલા તરીકે એ બી લઈ લ્યો, કારણ કે બી બોડી કીધું છે અને આપણે વન ટુ જી નામાં ઓય આપી શકો. ચાલો તો શું થશે? ટી ડોટ એ એટલે ટી એ ડોટ એ એ વન ટુ ઇનામ આપી શકો, ટી બી ડોટ એ બી બરાબર ઝીરો. ચાલો એ પદાર્થનો તણાવ કેટલું? ટી ટી આમ બે તણાવ ખેંચશે એટલે તૂટી એ જાય છે આમ, કારણ કે આ નીચે ઉતરે એટલે આમ જાય, એટલે એનો પ્રવેગ આ દિશામાં છે. એટલે તણાવ અને પ્રવેગ બે એક જ દિશામાં, એટલે શું થાય? બે વચ્ચેનો ખૂણો ઝીરો એટલે આ પ્લસ ટી બી. બીનું તણાવ કેટલું? ટી. બી જાય છે નીચે તણાવ ઉપર બે વિરુદ્ધ દિશામાં એટલે આ માઇનસ, અહીંયા એ બી બરાબર ઝીરો. અને પેલી બાજુ તમે ટપાડો એટલે ટુ ટી એ ઓફ એ બરાબર ટી એ ઓફ બી. ટી ટી કેન્સલ એટલે બીનો પ્રવેગ એના પ્રવેગ કરતાં ડબલ હશે. એક વસ્તુ આપણે ખબર પડી, બીનો પ્રવેગ એના પ્રવેગ કરતાં કેટલો હશે? ડબલ હશે. હવે માની લ્યો એનો પ્રવેગ છે એ, દાખલા તરીકે એનો પ્રવેગ એ છે, તો બીનો પ્રવેગ કેટલો હશે? ટુ એ. કેટલો હશે? ટુ એ. આટલું સમજાણું. ચાલો હવે બીનો એફ બી ડી બનાવો. બી માટે ચાલો એનું વજન નીચે એમ બી જી, તણાવ ઉપર ટી. શું પદાર્થ જાય છે નીચે તો આભાસી બળ ઉપર એમ બી એ, સમજાય છે ને? આભાસી બળ ક્યાં આવશે? ઉપર. બસ ઉપરનો નીચેનો સરવાળો ઝીરો એટલે ટી પ્લસ એમ બી એ ટી પ્લસ એમ બી એ આના બરાબર. આ તો આવડે જ છે બધાને એમ બી જી અને ટી. આનું દળ બે કિલો છે, અહીંયા એ બી એટલે અહીંયા બે. આનો પ્રવેગ એ બી બરાબર કેટલો છે? ટુ એ. આ ખાસ ધ્યાન રાખવાનું, ઘણા અહીંયા ભૂલથી એ મૂકી દઈએ નહીં હાલે. એટલે પહેલાં આ ગોતો કે આ એમ કહે છે કે બીનો પ્રવેગ એ કરતાં ડબલ, તો એનો પ્રવેગ એ હોય તો આનો કેટલો હોય? ટુ એ. એટલે ખાસ ટુ એ અહીંયા મૂકવાનું બરાબર. બીનું દળ બી બે અને એને ગુણ્યા જી એટલે હું આવે ટી પ્લસ ફોર એ બરાબર ટુ જી. બી માટે શું થાય? સોરી, એ માટે આ બાજુ ટેન્શન કેટલું? ટુ એ. બાકી એનું વજન અને લંબળ તો એકબીજાને શું કરતું હશે? નીચેની બાજુ શું હશે એનું વજન એમ એ જી, ઉપરની બાજુ શું હશે એનું લંબળ એને, એ તો એકબીજાને બેલેન્સ કરતું હશે, એ તો ગણતરીમાં લેવાનું નહીં. આ જાય છે આમ તો આભાસી બળ પાછળ આવશે એટલે હું દાશે એમ એ એ એ. આ બે સરખા સામસામે એટલે ટુ ટી બરાબર એમ એ એ ઓફ એ એટલે ટુ ટી બરાબર એમ એ એટલે એનું દળ એક, એનો પ્રવેગ કેટલો? એ. તો એ બરાબર શું થાય? એ બરાબર, અથવા તો આપણે પ્રવેગ જોઈએ છે તો ટી બરાબર શું થાય?
ए बाई टू थाय ने टी ने करता बनाव एटले हूँ ए बाई टू आ ए बाई टू तमे अहीं मूकी दियो तो समीकरण एक पर थी टी नी बदले ए बाई टू प्लस फोर ए बराबर टू जी। चलो बगड़ो अहीं चार दूने आठ, आठ वत्ता एक ए एटले नौ ए बाई टू बराबर टू जी। आपणे तो ए जोई छी बे अहीं एटले बे दूने चार, नौ छेदमां अने चारना छेदमां नौ એટલે એ બરાબર શું હશે ચારના છેદમાં નવ જી। અને એ એટલે કોનો પ્રવેગ છે પેલા બોડીનો, એટલે પેલા બોડીનો પ્રવેગ કેટલો હશે ફોર બાય નાઇન જી। તો બીજા બોડીનો પ્રવેગ કીધો છે બીનો કીધો તો બીજાનો કેટલો આવશે એ બી, એ બી બરાબર ટુ એ, આ જી આવ્યું એનું ડબલ, તો આનું ડબલ એટલે આને ગુણ્યા બે, આઠ ના છેદમાં નવ જી થઈ ગયું। ઓકે ચાલો આગળ। સોળમો જમીન ઉપર બે બ્લોક છે, બ્લોક નંબર બે બ્લોક નંબર એક, આ કંઈક આધાર છે, આધાર આ રા છેડવાએ બાંધી દીધો છે, આ રીતની આકૃતિ આવી છે બરોબર। હવે મને કીધું શું, પહેલો બ્લોક છે એ આ દિશામાં એ વન બરાબર છ મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે તો બીજા બ્લોકનો પ્રવેગ કેટલો, આપ લોકો આ દિશામાં જાય છ ના પ્રવેગથી તો આનો પ્રવેગ કેટલો, સિમ્પલ સાવ। ચાલો શું થશે, અહીંયા દોરી આ આમ, અહીંયા આમ એટલે આ ટી, આ ટી આ બિંદુ માટે દોરી આમ એટલે ટી। ચાલો આના માટે આ પુલી માટે દોરી આમ, સામ સામે તણાવ લઈ શકો, આ પુલી માટે દોરી આમ કે ના સમજાણું, પહેલાં તો આ પુલીના બે છેડા આમ એટલે બે તણાવ આમ, આ બ્લોકારે અહીંયા દોરી એક બાંધેલી તો એનું તણાવ આમ, આ બ્લોકારે આ પુલી બાંધેલી એના બે છેડા આમ એટલે એનું તણાવ આમ, બસ એક તણાવ થઈ ગયા। બસ હવે તો તણાવ છે ને પ્રવેગ છે તો એનું રિલેશન સિગ્મા ટી ડોટ એ બરાબર ઝીરો બરાબર। તો શું આવે, ટી વન ડોટ એ વન વત્તા ટી ટુ ડોટ એ એને બરાબર ઝીરો। ચાલો ટી વન એટલે હું પહેલા બ્લોક ઉપર અસર કરતો તણાવ, સિમ્પલ તમને એમાં દેખાય છે પહેલા બ્લોકને આ બાજુ બે તણાવ ખેંચશે, બ્લોક જાય છે ભલે આમ પણ બે તણાવ આ બાજુ ખેંચે છે, એક આ અને એક આ દિશામાં, બીજા કે તણાવ છે બચ્ચા પલટી ના નથી, આનું કનેક્શન નાના રે નથી, આ તો એનું જડિત આધાર છે, આ હું છે આપણો આધાર
એટલે પહેલા બ્લોકને આ બાજુ બે ટેન્શન અસર કરે છે એટલે ટી વનની બદલે ટુ ટી, પહેલો બ્લોક આમ જાય છે એટલે એનો પ્રવેગામ છે પણ એનું તણાવ આમ છે, પ્રવેગામ તણાવ આમ એટલે વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ એ વન, એ વનની બદલે છ, એ તો આપણે ખબર છે, પ્લસ ટી ટુ એટલે હું બીજા બ્લોક ઉપર આ દિશામાં કેટલા તણાવ લાગે, એક બે ને ત્રણ, સિમ્પલ બીજા બ્લોક ઉપર આ દિશામાં કેટલા તણાવ અસર કરે, એક બે ત્રણ, એક બે ત્રણ, એટલે અહીંયા શું આવે ટી ટુની બદલે થ્રી એ, એ ટુ એટલે એનો પ્રવેગ મારે ગોતવાનો છે, બીજો બ્લોક જાશે આમ તણાવે આમ તો તણાવે આમ જાય છે આમ, એટલે ટી અને એ વચ્ચેનો એંગલ ઝીરો એટલે ડોટ પ્રોડક્ટ પ્લસ થઈ ગયો જવાબ બરાબર ઝીરો. અને પેલી બાજુ ટપાડો થ્રી એ ટુ બરાબર આ પેલી બાજુ જાય એટલે પ્લસ થાય ટુ ટી ગુણ્યા છ, ટી ટી કેન્સલ, તો એ ટુ બરાબર છ દુને બાર, બારના છેદમાં ત્રણ એટલે ચાર મીટર પર સેકન્ડ સ્ક્વેર, બીજા બ્લોકનો પ્રવેગ કેટલો હશે, ચાર મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજાવાનું છોકરા ચાલો. હવેનો દાખલો છે આપણે એકવાર આગળ આ ગણ્યો હતો, હવે એનો આ કન્સેપ્ટ લઈને ગણીએ. ટેબલ છે, ટેબલ ઉપર એક આ પદાર્થ એ, પદાર્થ હારે દોરી બાંધેલી છે, દોરીને બીજા છેડે પુલી ઉપરથી પાસ કરેલી છે. હવે એ દોરીના બીજા છેડે અહીંયા આ ગણ્યો તો આપણે બી, અને બી એ સમક્ષિતિ સાથે કેટલાનો એંગલ બનાવ્યો છે, 37 નો, કેટલાનો એંગલ બનાવ્યો છે 37 નો. હવે એ પદાર્થ આ દિશામાં VA બરાબર 4 મીટર પર સેકન્ડના વેગથી જાય તો આપણે શું ગોતવાનું છે, વેલોસિટી ઓફ બી કેટલું, એટલે બી આ આમ જશે એટલે આમ ખેંચાશે. ચાલો ઓલી બીજી રીત હતી, આ બીજી રીત, આનો વીબી આમ હશે. ચાલો આ બ્લોક માટે દોરી આમ ને ટેન્શન આ બાજુ, હવે આ તો એક કોમન દોરી છે, ડિંગ 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 ડિંગ, તો આ બ્લોક માટે દોરી આમ એટલે ટેન્શન આમ. ચાલો હવે શું થાય, બીજા બ્લોકે આ બાજુ દોરી હારે 37 નો એંગલ બનાવ્યો તો બી નો આ ઘટક શું થાય, કોસ, એટલે શું આવે, વીબી કોસ 37, કે ના સમજાણું બી એ આ દિશામાં 37 નો એંગલ બનાવ્યો એમ કહી શકો, તો બી નો આ કમ્પોનન્ટ શું આવે, કોસ 37 વીબી. બસ બી નો વેગ જોઈ છે તો તણાવ અને વેગ વચ્ચેનું સૂત્ર સિગ્મા ટી ડોટ વી બરાબર ઝીરો, એટલે શું આવશે, ટી એ ડોટ વી એ પ્લસ ટી બી ડોટ વી બી એના બરાબર ઝીરો. ચાલો પેલા બ્લોક માટે ટી આમ એનો વેગ આમ, ટી આમ વેગ આમ બે વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ તણાવ કેટલું એ, વેગ કેટલો ચાર ગુણ્યા ચાર, પ્લસ બીજા બ્લોક માટે ટેન્શન આમ કેટલું ટી એને ગુણ્યા વીબી, એટલે આ દિશાનો વેગ કેટલો છે, વીબી છે કે વીબી કોસ 37, વીબી કોસ 37 એના બરાબર ઝીરો. સમજાણું કે નહીં, ટી બી ડોટ વીબી એટલે શું, જી બાજુ તણાવ છે ઈ બાજુ વેગ, જી બાજુ તણાવ છે એ બાજુ વેગ કેટલો છે, વીબી કોસ બે એક દિશામાં એટલે પ્લસ આ કે ના. હવે કોસ 37 ટ્રાઈંગલ યાદ કરો, શું 37માં નાનો ખૂણો હોય તો સામે નાનું, બાજુમાં મોટું, અહીંયા તો 5 હોય તો કોસ એટલે પાસેની બાજુની છેદમાં કર્ણ,
નિયરર અપોન હાઇપોટેનિયસ. ચાલો, અને પેલી બાજુ ટપાડો એટલે પ્લસ થાય એટલે 40. અહીંયા ટી એમ ડેમ, અહીંયા વીબી કોસ 37 પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5. ટીટી ઉડી જશે બરાબર, બે બાજુથી 4 કેન્સલ એટલે વીબી બરાબર આવે 5 મીટર પર સેકન્ડ. કેટલું આવશે? 5 મીટર પર સેકન્ડ. બી બ્લોકનો વેગ આ દિશામાં કેટલો હશે? 5. ચાલો આગળ 18મો. નેતાધાર એક દોરી બાંધેલી છે, દોરી આરે આ પુલ્લી આમ. આ એક બીજી પુલ્લી અહીંથી આ એક ત્રીજી પુલ્લી અહીંથી આ એક ટેબલ છે. નીચે અહીંયા આ ગ્રાઉન્ડ બરોબર પદાર્થ એ પદાર્થ બી એટલું આપ્યું છે. ચાલો હવે હું કીધું આ પદાર્થ એ બી એનો પ્રવેગ આપી દીધો 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર. એટલો છે 8. આ પદાર્થ આ દિશામાં 8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો આપણે એનો પ્રવેગ કેટલો? સિમ્પલ વસ્તુ છે, જુઓ આ આમ જશે આમ આમ જાય એટલે આ આમ ફર આમ ફર એટલે આને આ ઉપર ખેંચે બરાબર, આ ઉપર ખેંચે એટલે આ નીચે ખેંચે એટલે આમ ફરે આ આ પુલી સમજાય છે. આ પુલી અહીં બાંધેલી છે એટલે આમ ફરે એટલે આ ઉપર ખેંચાશે એટલે એ બ્લોક ઉપર જતો હશે. તો એ બ્લોક કેટલા પ્રવેગથી ઉપર જઈએ આપણે જોઈશું. થઈ ગયું દાખલો, સાવ સહેલું છે. બી બ્લોક માટે ટેન્શન આમ, એનો પ્રવેગ આમ, સમજો બી બ્લોક માટે ટેન્શન આમ પ્રવેગ આમ. હાલો આ પુલીના બે છેડા આ ઉપર આ ઉપર, આ પુલીના બે છેડા આ ઉપર આ ઉપર, અહીંથી આ ઉપર ના સમજાણું. એ પદાર્થ હારે બે પુલી બાંધેલી છે, આ બે, આ બેના છેડા ઉપર છે એટલે ટેન્શન ઉપર. આ બીજી પુલી અહીંયા બાંધેલી બેનો ટેન્શન ઉપર. બી પદાર્થ માટે દોરી આમ એટલે એનું ટેન્શન આમ. બસ થઈ ગયું પ્રવેગ અને તણાવ વચ્ચેનો સંબંધ. સિગ્મા ટી ડોટ એ બરાબર 0. બે પદાર્થ છે એટલે હું દઈ ટી એ ડોટ એ પ્લસ
टीबी डॉट ए बी एने बराबर जीरो, एनु तनाव एने ऊपर कितना तनाव खेचशे एक बी त्रण ने चार कितना समझातु कारण के ए हरे आ बे पुली बांधेली छे એટલે આ પુલીનું તણાવ એ ઉપર ખેંચે, આ પુલીનું તણાવ એ ઉપર ખેંચે, એટલે ટી 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 એટલે 40. એ પદાર્થ જાશે ઉપર તણાવની દિશામાં જ, એટલે પ્રવેગ એના તણાવ એક જ દિશામાં, એટલે પ્લસ એનો પ્રવેગ કેટલો એ ઓકે પ્લસ. હાલો બી માટે, બીનું તણાવ આમ ખાલી ટી એક જ છે, એક જ દોરી બાંધેલી છે, પણ જાય છે આમ એટલે તણાવ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં, એટલે ડોટ પ્રોડક્ટ એનો માઇનસ એ બી એના બરાબર ઝીરો થઈ ગયો. દાખલો આવશેલું છે અને પેલી બાજુ ટપાડો એટલે ફોર ટી એ ઓફ એ બરાબર ટી એ ઓફ બી, ટી ટી કેન્સલ એટલે ફોર એ ઓફ એ બી કેટલું આવ્યું છે 8, એટલે અહીંયા 8 ચાર છેદમાં જાય એટલે એનો પ્રવેગ કેટલો હશે બી મીટર પર સેકન્ડ સ્ક્વેર. સિમ્પલ સમજાણું. સપોઝ આનો તમને આ દિશામાં વેગ આપ્યો હોય, બી એ બરાબર માની લ્યો 10 આપ્યું હોય, સપોઝ તમને હું આપી દઈએ એનો વેગ આપે કે ભાઈ એ પદાર્થનો આ દિશામાં વેગ 10 છે, સોરી બીનો, તો એનો વેગ કેટલો કરી છે એમ જ, પણ ખાલી સૂત્ર હું બોલું સિગ્મા ટી ડોટ વી બરાબર ઝીરો, એટલે હું થાય ટી એ વી એ પ્લસ ટી બી વી બી બરાબર ઝીરો. એ ઉપર ઉપર ચાર તણાવ એટલે 40, એ ઉપર જશે કેટલાના વેગથી વી એ, તણાવ અને વેગ એક જ દિશામાં એટલે પ્લસ જવાબ પ્લસ, અને વેગ આમ તણાવ આમ એટલે માઇનસ. કેટલું તણાવ છે એક જ છે ટી, એને ગુણ્યા વીબી, વીબી એનું કેટલું છે 10 મીટર પર સેકન્ડ બરાબર ઝીરો, અને પેલી બાજુ ટપાડો એટલે 40 વી એ બરાબર 10 ટી, ટી ટી ઉડી જાય ચાર નીચે જાય એટલે વી એ બરાબર શું આવશે, વી એ બરાબર 10ના છેદમાં 4 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજાણું કે નહીં? એક વસ્તુ જોઈ છોકરાઓ, આનો પ્રવેગ હતો એના કરતાં આનો પ્રવેગ ચોથા ભાગનો આવ્યો. ટેલી કરો વસ્તુ, મસ્ત મજાની વસ્તુ છે. આનો પ્રવેગ હતો એના કરતાં આનો પ્રવેગ જો ચોથા ભાગનો આવ્યો 8/2, તો એવી રીતે જો વેગમાં એવું થયું, આનો વેગ 10 હતો તો આનો વેગ કેટલો આવ્યો 2.5, આના કરતાં ચોથા ભાગ, એવી રીતે થશે. આના કરતાં આનો પ્રવેગ ચોથા ભાગનો હોય તો આના કરતાં આનો વેગ ચોથા ભાગનો હોય તો આના કરતાં આનું સ્થાનાંતર એ ચોથા ભાગનું હોય. હવે તમને એમ પૂછે કે બી પદાર્થ છે એ આ દિશામાં 20 મીટરનું સ્થાનાંતર કરે, બી પદાર્થ આ દિશામાં 20 મીટરનું સ્થાનાંતર કરે તો એ પદાર્થ ઉપરની બાજુ કેટલું સ્થાનાંતર કર્યું હશે એ પૂછી શકે. તો સિમ્પલ છે, પ્રવેગ ચોથા ભાગનો આવ્યો, વેગ ચોથા ભાગનો આવ્યો તો સ્થાનાંતર એ ચોથા ભાગનો આવશે, એટલે સ્થાનાંતર કેટલું આવે આનો ચોથો ભાગ એટલે 5. જો તો સ્થાનાંતરવાળું સૂત્ર એપ્લાય કરો. શું છે સ્થાનાંતરવાળું સૂત્ર? સિગ્મા ટી ડોટ એક્સ બરાબર ઝીરો. સિમ્પલ છે ને? એટલે અહીંયા શું થાય, ટી એ ડોટ એક્સ એ પ્લસ ટી બી ડોટ એક્સ બી બરાબર ઝીરો. ટી એટલે એ ઉપર ચાર તણાવ, એ ઉપર જાય છે એટલે એનું સ્થાનાંતર અને તણાવ એક જ દિશામાં, પછી સ્થાનાંતર આમ તણાવ આમ એટલે માઇનસ, એક જ તણાવ છે ટી, એને ગુણ્યા સ્થાનાંતર કેટલું 20 બરાબર ઝીરો. તો પહેલી બાજુ ટપે એટલે 40 એક્સ એ બરાબર 20 ટી, ટી ટી ઉડી જાય ચાર નીચે આવ્યા એટલે એક્સ એ બરાબર શું હોય 5 મીટર. સમજાણું કે નહીં છોકરાઓ? આ પણ વસ્તુ અગત્યની છે. આના કરતાનો પ્રવેગ ચોથા ભાગનો, આના કરતાનો વેગ ચોથા ભાગનો, આના કરતાનો સ્થાનાંતર એ કેવું ચોથા ભાગનો, આ બધું યાદ રાખજો. ચાલ 19માં
ऑलरेडी आपणे एक वार गणो तो आ मेथड थी आपणे गणीए। एक सड़ियो बांधेलो छे, सड़िया में अँ रिंग छे, रिंग ने एक दोरियारे बांधेली छे, दोरी ने अँ पुली ऊपर थी पास करेली, पुली आए बांधेली छे, दोरी ना बीजा छेड़े पदार्थे हवे एनो अधो दिशामां प्रवेग 4 मीटर पर सेकंड स्क्वेर होय, अधो दिशामां सॉरी एनो वेग केटलो होय 4 मीटर पर सेकंड होय, तो आ रिंगनो वेग आपणी रिंग छे ઉપરની બાજુ એનો વેગ કેટલો, સિમ્પલ આ એંગલ કેટલો આપ્યો તો 37, ચાલો સિમ્પલ, અને વેગ નીચે તણાવ ઉપર આ રિંગ માટે એની વેલોસિટી ઉપર VA સોરી VR તણાવ આમ છે, આમ થાય ને આ સમજાયું તો આની પહેલાં એક જ દોરી છે આ રિંગ માટે દોરી આમ એટલે ટેન્શન આમ। હવે જુઓ ઓમાં આપણે ઓલા કન્સેપ્ટમાં શું કરતા, મૂળ વેગનો આ બાજુ ઘટક લેતા, મૂળ વેગનો આ બાજુ ઘટક લેતા, હવે આનો તમે આ બાજુનો કમ્પોનન્ટ લ્યો આમ, તો ટી એ આ દિશામાં 37 નો એંગલ બનાવ્યો એટલે આ શું કહેવાય ટી કોસ 37। ઓલું લ્યો તો ચાલે એમાંય કાંઈ વાંધો નથી, વી એ આ દિશામાં 37 નો એંગલ બનાવ્યો તો શું આવે વી આર કોસ 37, પણ આ સૂત્ર વાપરવામાં કાંઈ ફેર નહીં પડે। ટી ડોટ વી બરાબર 0, ટી રિંગ ડોટ વી આર રિંગ પ્લસ ટી એ ડોટ વી એ બરાબર 0। ચાલો કેટલું ટેન્શન છે ટી જેટલું, કેટલું ટેન્શન છે ટી જેટલું, વેગનું આ બાજુ કોમ્પોનન્ટ અથવા તો તણાવનું આ બાજુ કોમ્પોનન્ટ બે જ દિશામાં આવશે, વી આર કોસ 37 બે કે દિશામાં એટલે પ્લસ, આનું તણાવ ઉપર વેગ નીચે એટલે માઇનસ, તણાવ એક જ છે ટી એને ગુણ્યા વી બરાબર 0। ચાલો મૂકી દો કિંમત ટી વી આર કોસ 37 બરાબર ટી વી એ, ટી ટી કેન્સલ, વેલોસિટી ઓફ રિંગ ગોતવાની જ, કોસ 37 એટલે હવે તો ખબર પડી આવી જોઈએ 4 ના છેદમાં 5, બી એ કેટલું છે 4 4 4 કેન્સલ એટલે વેલોસિટી ઓફ રિંગ કેટલી હશે 5 મીટર પર સેકન્ડ। ચાલો પછી બીજું આનો પ્રવેગ આપે એ ઓફ એ 3 મીટર પર સેકન્ડ, તો આનો પ્રવેગ ગોતવાનો, બીજું આનું સ્થાનાંતર નીચેની બાજુ આપે 10 મીટર, તો આ ઉપરનું એનું સ્થાનાંતર કેટલું એ તમારે હોમવર્કમાં એ તમને આવડી જવું જોઈએ। હવે બરોબર રિંગનો પ્રવેગ કેટલો અને રિંગનું સ્થાનાંતર કેટલું બે વસ્તુ હવે આવડવી જોઈએ, ગમે તે તમને પૂછી શકે। છોકરાઓ વાંધો નથી ને વધારાનું કરાવો એ કે ભાઈ નવું ચેપ્ટર ચાલુ કરી દઈ, આજના લેક્ચરમાં પૂરું થઈ જશે। પછી હજી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બ્લોક ઉપર બ્લોક મૂકા હોય એનું ઘર્ષણ બળ, બ્લોક ઉપર બ્લોક મૂકા હોય એનું ઘર્ષણ બળ ટેક્સ્ટબુકમાં નથી પણ મારી તમને કરાવવાની ઈચ્છા છે, કારણ કે જી નીટમાં તો પૂછાય છે, નીટમાંય પૂછાય છે જીમાંય પૂછાય છે, જો તમે કહેતા હોય તો આપણે બસ નવું ચેપ્ટર ચાલુ કરી દઈએ, કારણ કે આ મોર દેન ઇનફ છે, પણ ટેક્સ્ટ બુક સિવાયનો ટોપિક છે, આમ તો ટેક્સ્ટ બુકના કન્સેપ્ટ જ છે પણ નીટમાં એ ટાઈપના જીમાં એ ટાઈપના પ્રશ્ન પૂછાય છે, એક બ્લોક ઉપર બીજો બ્લોક પડ્યો હોય તો વેગ ને પ્રવેગ ને ઘર્ષણ બળ ને એવા બધાય છે,
તમે કહેશો તો કરાવશું, નકર આગળ નવું ચેપ્ટર ચાલુ કરી દેશો. દિવાળી સુધીમાં છઠ્ઠું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ચાલો વીસમો દાખલો. બે પુલી છે, અરીદામ બાંધેલી છે. અહીંયા એક પદાર્થ છે એ, બરોબર. એક છેડો અહીંયા ટીંગાય છે, એક છેડો અહીંયા ટીંગાય છે. ચાલો હવે એ દળનું જે પદાર્થ છે, સોરી એ પદાર્થ છે એનું દળ એમ છે. કેટલું છે એનું દળ એમ? હવે મને કીધું શું, આ છેડાને તમે એમ નીચે યુ જેટલા વેગ દેખે છો, આ છેડાને તમે આમ નીચે, એટલે આ બે છેડાને આપણે આમ યુ જેટલા વેગથી આમ નીચે ખેંચી, બરોબર. એટલે શું થશે, આ બે છેડાને તમે આમ ખેંચો એટલે આ રિંગ આમ ફરે, આ આમ ફરે, એટલે આ બે દોરી આમ ઉપર જશે, એટલે આ પદાર્થ ઉપર આવે. તો પદાર્થ જે ઉપર જતો હશે એ પદાર્થ, એ પદાર્થનો વેગ આમ ઉપરની બાજુ હશે. પદાર્થ તો જો આ દોરી આમ ખેંચાય, આ દોરી આમ ખેંચાય, પણ પદાર્થ આમ જાય કે આમ? ના, પદાર્થ તો આમ જ જશે. તો એનો વેગ કેટલો? એ કીધું છે આને યુ જેટલા વેગથી ખેંચો, અને યુ જેટલા વેગથી ખેંચો તો આ ઉપર જાય, બરોબર. અને આ એંગલ દીધા છે બે સરખા, થીટા થીટા. સિમ્પલ આપણે સૂત્રનો ઉપયોગ કરો. ચાલો આને તમે આમ ખેંચો છો ટેન્શન ઉપર, આને આમ ખેંચો છો ટેન્શન ઉપર. આ એમ દળના એ બ્લોક માટે આ એક દોરી આમ છે એટલે એનું ટેન્શન આમ, એમ દળના બ્લોક માટે બીજી દોરી આમ છે એટલે એનું ટેન્શન આમ. કે નથી સમજાતું? એક દોરી આમ છે, એક દોરી આમ છે, આ એંગલ થીટા છે એટલે આ ટેન્શન આમ. તો ટેન્શનને આ દિશામાં થીટા જેટલો એંગલ બનાવ્યો એટલે આ બાજુ શું આવે બોલો? ટી કોસ થીટા. આ સાઈડનું ટેન્શન આમ છે એને આ બાજુ કેટલાનો એંગલ બનાવ્યો? થીટા જેટલો. એટલે આ કમ્પોનન્ટ એનો શું આવે? ટી કોસ થીટા. ના સમજાડું, જેના ભેગો એંગલ બને ઈ કોસ, આ ટેન્શન આમ છે. પણ પદાર્થ જાય છે આમ, તો પદાર્થ જે દિશામાં જાય છે એ દિશામાં તણાવનો ઘટક આનો શું આવે? ટી કોસ થીટા. પદાર્થ જાય છે એમ, આ દોરીનું ટેન્શન આમ છે, આ બાજુ કેટલો એંગલ બને થીટા, તો આ શું આવે? ટી કોસ થીટા. સિમ્પલ વસ્તુ, બસ વેગ જોઈ છે તો તણાવ અને વેગ વાળું સૂત્ર સિગ્મા ટી ડોટ વી બરાબર ઝીરો, સિગ્મા ટી ડોટ વી બરાબર ઝીરો. ચાલો આ દોરી માટે, આ દોરી માટે ટી ઉપર યુ નીચે એટલે ટી અને યુનો ગુણાકાર માઇનસ ડોટ પ્રોડક્ટ લેવાનો છે, બે વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ ટી યુ. હાલો આ દોરી માટે ટી ઉપર યુ નીચે એ બે અપોઝિટમાં માઇનસ ટી યુ. ચાલો પછી બ્લોક માટે બોલો, બ્લોક માટે શું થશે? આ દોરીનું ટેન્શન આમ ટી કોસ અને વેગ ઉપર એટલે હું આ બે કદ દિશામાં એટલે પ્લસ ટી ગુણ્યા વી. તો આ દોરી માટે આપણે તો શું જોવાનું હોય? ટી અને વી વચ્ચેનો ખૂણો જોવાનો હોય. આ પદાર્થ માટે આ ટેન્શન આમ છે, આ ટેન્શન આમ છે, પણ ભલે ટેન્શન આમ હોય પદાર્થ આમ કે આમ નથી જતો, પદાર્થ તો જાય છે આમ. તો આની આ દિશામાં તણાવની અસર ટી કોસ અને વેગ ઈ દિશામાં એટલે પ્લસ ટી વી કોસ થીટા, પ્લસ આ દોરી માટે
પદાર્થ જાય છે આ v જેટલા વેગથી એ આપણે ગોતવાનો છે, પણ એની તણાવની આ બાજુ અસર કેટલી t cos, એ t cos અને v આ દિશામાં આ દોરી માટે એ tv cos થીટા બસ ઝીરો થઈ ગયો. દાખલો માઇનસ ટીયુ એટલે માઇનસ ટુ ટીયુ, પહેલી બાજુ ટપાડો એટલે પ્લસ ટુ ટીયુ થાય કે ના સમજણ. આ માઇનસ ટીયુ માઇનસ ટીયુ એટલે માઇનસ ટુ ટીયુ પહેલી બાજુ જાય એટલે પ્લસ, ટીવી કોસ, ટીવી કોસ એટલે બે વાર ટીવી કોસ થીટા. રેડી, ટીટી ઉડી જાય, બગડો બગડો ઉડી જાય, તો વી બરાબર કોસ નીચે યુના છેદમાં કોસ થીટા. રેડી, એ બ્લોકનો વેગ ઉપરની બાજુ કેટલો હશે? યુના છેદમાં કોસ થીટા. જવાબ આવી ગયો, સમજાય છે ને વાલા બાળકો? હા કે ના? ચાલો એકવીસ. એ આપણે એક વાર ગણ્યો છે, બીજી મેથડ થી. બે બ્લોક એ અને બી, આ એંગલ 37, આ એંગલ 53, બરોબર. એનો વેગ આપ્યો છે આ દિશામાં વીએ 9 મીટર પર સેકન્ડ. વાણી પહેલે કીધું હતું આ આમ જશે એટલે આ દોરી આમ નીચે ખેંચાય, આ દોરી આમ ઉપર ખેંચાય, એટલે બી બ્લોક આમ જશે એટલે બીની વેલોસિટી. ચાલો હવે શું થાય સમજો. આ બ્લોક માટે દોરી આમ એટલે ટેન્શન આમ, આ બ્લોક માટે દોરી ઉપર ટેન્શન ઉપર. ચાલો હવે આ વેગનું અહીં દર્શાવું અથવા તો અહીં દર્શાવી શકું કે નહીં? વીએ, હવે વીએ ટેન્શન આરે કેટલો એંગલ બનાવ્યો બોલો? 180 માઇનસ 37 કેટલો એંગલ બનાવ્યો? 180 માઇનસ 37. તો વીનો આ દિશામાં ઘટક, વીએ આ બાજુ આટલો એંગલ બનાવ્યો તો આ દિશામાં ઘટક શું આવે? વીએ શું આવે? વીએ કોસ 180 માઇનસ 37. ચાલો આ વીબી આમ છે, વીબી એ આ બાજુ 53 નો એંગલ બનાવ્યો છે, તો આ શું આવે? વીબી કોસ 53. ચાલો થઈ ગયો દાખલો પૂરું. સિગ્મા ટી ડોટ વી બરાબર 0, ટી એ વી એ પ્લસ ટી બી વી બી બરાબર 0. એનું તણાવ ટી, આ દિશામાં તણાવની દિશામાં વેગ કેટલો? વી એ કોસ 180 માઇનસ 37, ટી એમ વી એ કોસ 180 માઇનસ 37 અહીંયા એટલે પ્લસ, પ્લસ બીનું તણાવ આમ ટી, તણાવની દિશામાં એનો વેગ કેટલો? વી બી કોસ 53 બરાબર 0. કોસ 180 માઇનસ 37 એટલે માઇનસ કોસ 37, આ સમજાવેલું છે એટલે માઇનસ ટી વી એ કોસ 37 પ્લસ એ વી બી કોસ 53 બરાબર 0. ચાલો કોસ 37 કોસ 53 આવડવું જોઈએ. 37 નાનો એંગલ તો સામે નાનો, અહીંયા 4 અહીંયા 5. 53 મોટો એંગલ તો સામે મોટું, તો અહીંયા 3 અહીંયા 5. ચાલો આ માઇનસ ટી ગુણ્યા વીએ, વીએ એટલે 9, કોસ 37 પાસેની બાજુ છેદમાં ગણ નિયર અપન હાઇપોટેનિયસ 4/5 પ્લસ t
ટી એમને વીબી ગોતવાનું છે. કોસ 53 નિયરર અપોન હાઇપોટેનિયસ પાસેની બાજુ છેદમાં કર્ણ 3/5 બરાબર 0. આખું માછડો પહેલી બાજુ ટપે એટલે પ્લસ થઈ જાય, તો ટી વીબી 3/5 બરાબર ટી 9 × 4/5 પાંચડો પાંચડો ઉડે ટી ટી ઉડે ચકલી ઉડે તણાવ ઉડે વેગ ન ઉડે. ચાલો 9 × 36 3 × 36 / 3 કેટલું હોય? 12 મીટર પર સેકન્ડ. બીનો વેગ હશે 12 મીટર પર સેકન્ડ. શું કરવાનું છે તમારે? એનો પ્રવેગ આપે 10, તો બીનો પ્રવેગ ગોતજો 2. એનું સ્થાનાંતર આપે 20, તો બીનું સ્થાનાંતર ગોતજો આ જ મેથડથી. ગમે એ તમને પૂછી શકે, હવે તો આવડવું જોઈએ, હવે સહેલું લાગતું હશે આટલી પ્રેક્ટિસ કરી ને. પછી આ ટોપિક ઉપર પહેલો દાખલો ગયો ત્યાં થોડુંક અઘરું લઈ ગયું હશે, પણ હવે તમને સહેલું લાગતું હશે. છેલ્લા બે કરાવી દઉં. ઓકે, હાઈસ 22 અને 23. જોઈને અઘરો લાગે પણ એટલું બધું કઈ નથી. ઉપરની ચાર પુલી છે ને બાંધેલી છે, ટ્રિંગ 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 ટ્રિંગ, બરોબર. ચાલો પછી આ નીચે એક બ્લોક છે, આ બી આ છેડો અહીંયા બાંધેલો છે. બરોબર. ચાલો હવે શું કીધું, આ એ બ્લોક છે આ દિશામાં 14 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરે. હવે તમે આને આમ નીચે ખેંચશો ને એટલે આ બ્લોક ઉપર જશે, તો એનો તમારે વેગ ગોતવાનો છે. શું ગોતવાનો છે? એનો તમારે વેગ. ચાલો હવે આના માટે દોરી ઉપર ટી બી બ્લોક માટે જ વાત કરો, આના માટે આ પુલી ઉપર, પણ એ પુલીના બે છેડા ટી ટી. આ બ્લોક માટે પુલી ઉપર, પણ એ પુલીના બે છેડા ટી ટી. આના માટે આ પુલી ઉપર, પુલીના બે છેડા ટી ટી. આના માટે દોરી ઉપર,
પૂરું, આટલું આવતું છે. બી બ્લોક માટે આ દોરી ઉપર એટલે ઉપર ટી, બી બ્લોક માટે આ પુલી ઉપર પણ એ પુલીના બે છેડા ઉપરનું ટી, બી બ્લોક માટે આ પુલી ઉપર એના બે છેડા એટલે ઉપર ટી, બે ટી, બી બ્લોક માટે આ પુલી ઉપર એટલે બે ટી, એ બ્લોક માટે દોરી ઉપર એટલે ટી. એનો બ્લેક એ બ્લોકનો વેગ 14 હોય તો બી બ્લોકનો વેગ કેટલો? સિમ્પલ, આવડી જાય. શું? સિગ્મા ટી ડોટ બી બરાબર 0. ચાલો કરો. ટી એ ડોટ વી એ પ્લસ ટી બી ડોટ વી બી બરાબર 0. હાલો એ જાય છે આમ, તો એ ઉપર એક જ તણાવ છે કારણ કે એક જ દોરી બાંધેલી છે. તણાવ ઉપર વેગ નીચે, તણાવ ઉપર વેગ નીચે, તણાવ ઉપર વેગ નીચે એટલે વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ એક જ તણાવ એટલે ટી, એને ગુણ્યા વી એ, વી એની કિંમત છેલ્લે મૂકશે, વત્તા ટીબી. ટીબી એટલે બી ઉપર કેટલા કેટલા તણાવ અસર કરે, આ ખેંચે, આ ખેંચે, આ ખેંચે, આ ખેંચે, આ ટી જેટલા તણાવ દેખે છે, આ ડિંગ 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 તૂટી, આઈ તૂટી, આઈ તૂટી, ટી 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 ટી, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, એટલે બી નું તણાવ કેટલું આવે? 70. એને ગુણ્યા બી જાય છે ઉપર અને તણાવ એ ઉપર એટલે પ્લસ બી બી બરાબર 0 થઈ ગયો દાખલો. અને પેલી બાજુ ટપાડો એટલે 70 વી બી બરાબર ટી વી એ, ટી ટી ઉડી જાય, 7 વી બી, વી એ એટલે કેટલું? 14, તો વી બી બરાબર 7/2 એટલે 2 મીટર પર સેકન્ડ, બીનો વેગ મળી ગયો. ચાલો તમારું ગોતવાનું, આનો પ્રવેગ નીચેની દિશામાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો આનો પ્રવેગ હવે તો આવડું જ હોય. આ નીચેની બાજુ 5 મીટર ખસે તો આ ઉપરની બાજુ કેટલું ખસે? આટલું તમારે ગોતીને તમારી જાતે ગણવાનું છે. હવે આવડે, ચાલો 23મો સળિયાવાળો છે જે આપણે ઓલરેડી ગણ્યો, તો મેં તમને કીધું બે રીત કરાવી હતી, હવે એક ત્રીજી રીત કરાવી દઉં. જો આ દિવાલ, આ સળિયો, સળિયામાં તણાવ આવ્યો એવું ના હોય કે દોરીમાં જ આવે, આમાંય તણાવ તો આવે ને, આમ ખેંચો એટલે ટેન્શન આવતું જ હોય, આમાંય તણાવ તો બધી વસ્તુમાં આવશે. આ બી છેડો, આ એ છેડો, એ છેડો આ દિશામાં જાય છે, વી એ બરાબર 3 મીટર પર સેકન્ડ, વાં કેટલો લીધો તો મને ખબર નથી બરાબર, અત્યારે 3, તો મારે શું કરવાનું છે? બી છેડો છે આ દિશામાં કેટલા વેગથી જાય એ મારે કહેવાનું છે. હા કે ના, સમજાય છે કે નહીં? પછી આ એંગલ આપ્યો તો આઈ થિંક 53 અને આ એંગલ આપ્યો તો 37. કેટલું આપ્યો તો? 37, સોરી ઉલટા ઝુલટું છે, આ 37 અને આ 53. ચાલો સિમ્પલ, એ છેડા માટે સળિયો ઉપર તો તણાવ ઉપર, બી છેડા માટે સળિયો આમ નીચેની બાજુ તો તણાવ નીચે, પૂરું. હવે તણાવે જમીન હારે અહીંયા કેટલો એંગલ બનાવ્યો? 37 નો. તણાવે જમીન હારે કેટલો એંગલ બનાવ્યો? 37 નો. તો આ દિશામાં શું આવે? ટી કોસ 37, પૂરું. આ તણાવે દિવાલ હારે આ બાજુ, આ તણાવે દિવાલ હારે આ બાજુ 53 નો એંગલ બનાવ્યું, તો આ બાજુ શું આવે? ટી કોસ 53 થઈ ગયો દાખલો. આ તણાવ એનું ટેન્શન ઉપર, સળિયો ઉપર છે, આ બાજુ એંગલ બેનું 37, તો આ કમ્પોનન્ટ આવે ટી કોસ 37. બીનું તણાવ આમ, પણ આ બાજુ એંગલ બનાવ્યું 53, તો ટી કોસ 53 થઈ ગયું. સિગ્મા ટી ડોટ વી બરાબર 0, ટી એ ડોટ વી એ પ્લસ ટી બી ડોટ વી બી બરાબર 0,
ચાલો આ બે કેવા છે, વિરુદ્ધ દિશામાં છે કે નહીં, અને આ બે વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસ ટી કોસ 37 એને ગુણ્યા વી, પ્લસ આ બે એક જ દિશામાં છે વી બી અને ટી કોસ 53 એટલે ટી કોસ 53 એને ગુણ્યા વી બી, બે એક જ દિશામાં એટલે પ્લસ, અને પેલી બાજુ ટપાડી દો એ ટી કોસ 53 વી બી બરાબર ટી કોસ 37 વી એ. બસ હવે આવડવું જોઈએ, નાનાની સામે નાનું અને મોટાની સામે મોટું, બે બાજુથી ટી ટી કેન્સલ, કોસ 53 નિયરર અપોન હાઇપોટેનિયસ પાસેની બાજુ છેદમાં કર્ણ 3/5 એને ગુણ્યા વી બી, પ્લસ કોસ 37 નિયરર અપોન હાઇપોટેનિયસ 4/5 પાસેની બાજુ છેદમાં કર્ણ આનો વેગ 3. રેડી, પાંચડો પાંચડો ગયો, તગડો તગડો ગયો, તો વી બી બરાબર 4 મીટર પર સેકન્ડ. અને પછીથી આમાં નિશાની મૂકવાની, તો આમ નીચે જતું હોય તો કેટલો એનો વેગ હશે નીચેની બાજુ -4. તમારે શું કરવાનું છે, આ એ છેડો આ દિશામાં 10 ના પ્રવેગથી જાય તો બી છેડો આ દિશામાં કેટલાના પ્રવેગથી જાય, સમજાય છે? આ એ બિંદુ માની લો આ બાજુ સપોઝ 2 મીટર થશે, તો ત્યારે બી બિંદુ નીચેની બાજુ કેટલું થશે એ તમારે ગોતીને જોવાનું છે. આટલું હોમવર્કમાં, એટલે આ કન્સેપ્ટ હતા બચાવ પાલટી, સમજાણું છોકરાઓ? ઓકે ચાલો, એટલે આ કન્સન્ટ્રેટ મોશનના 4 પાર્ટ છે વ્યવસ્થિત જો લો પુલીના પ્રોબ્લેમના. પહેલાં 2 પાર્ટમાં સાદી પુલીના પ્રોબ્લેમ જોયા, આમાં થોડાક આપણે ડિફિકલ્ટ જોયા જી નીટ લેવલના. ઓકે ચાલો છોકરા, આટલું રાખી, કાલના લેક્ચરમાં નવી વસ્તુ, કાલે પાછા 2 લેક્ચર મૂકશો બરાબર. ઓકે ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.